ઘૂંઘાર દીપડો દેખાતા વલસાડના અતુલ પંથકના લોકો ફફડી ઉઠ્યા. દીપડાની લટાર સીસીટીવીમાં કેદ. વલસાડ જિલ્લામાં ફરી એકવાર રહેણાંક વિસ્તારમાં દીપડાએ દેખા દીધી. દીપડાના આંટાફેરા સીસીટીવીમાં કેદ થયા. દીપડાના આ ડરામણા દ્રશ્યો જોઈને ભલભલા કંપી ઉઠે. આ વખતે વલસાડના અતુલમાં જાહેર રસ્તા પર એક દીપડો લટાર મારતો સીસીટીવી કેમેરામાં કેદ થયો. રાત્રિના સમયે સુમસામ રસ્તા પર દીપડો બિંદાસ રીતે લટાર મારતો દેખાયો. મહત્વપૂર્ણ છે કે આ અગાઉ પણ જિલ્લાના અનેક વિસ્તારોમાં દીપડા દેખાવાની ઘટનાઓ બની ચૂકી છે. ખોરાકની શોધમાં રહેણાંક શહેર ગામો તરફ હિંસક પશુઓ આવવાની ઘટનાઓ વધી રહી છે. અગાઉ અનેક વાર દીપડા રહેણાંક વિસ્તારમાંથી ઝડપાઈ ચૂક્યા છે અને ફરી એકવાર અતુલ કોલોની વિસ્તારમાં દીપડાની હાજરીને કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો છે. સ્થાનિક લોકોએ આ અંગે વન વિભાગને જાણ કરતા વન વિભાગે દીપડાને સકંજામાં લેવાના પ્રયાસો શરૂ કર્યા છે. ચૂંટણી નજીક આવતા જ રાજ્યમાં અમિત શાહે પ્રચારનો મોરચો સંભાળ્યો. જામકંડોરણા અને ભરૂચમાં સભા યોજી. કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર બેઠકના ઉમેદવાર અમિત શાહ આજે પોરબંદર લોકસભા બેઠકમાં આવતા જામકંડોરણામાં ઝંઝાવતી પ્રચાર કર્યો હતો. અહીં તેમણે જનસભા સંબોધીને વિરોધીઓ પર વાકબાણ ચલાવ્યા. 370 ની કલમ સહિતના મુદ્દે તેમણે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા. જામકંડોરણાથી અમિત શાહે પોતાના ભાષણની શરૂઆતમાં જ નરેન્દ્ર મોદીને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવાનું વચન લોકો પાસે માંગ્યું હતું. આ સાથે તેમણે આ ટર્મમાં પણ ગુજરાતી તમામ બેઠક પર જીતવાનો નિર્ધાર કર્યો હતો. દેશની જનતાએ નક્કી કરી લીધું છે મિત્રો કે ફરી એકવાર મોદી સરકાર. પોરબંદરમાં ભવ્યાતી ભવ્ય રોડ શો અને જાહેર સભાને સંબોધન કર્યા બાદ હવે ભરૂચમાં સભા ગજવી. ભરૂચમાં જાહેર મંચ પરથી કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું, આપ અને કોંગ્રેસ જૂઠાણું ફેલાવવાની સરકાર છે. આ સાથે તેમણે કહ્યું હતું કે ભાજપની સરકારમાં આદિવાસી સમાજને સન્માન મળ્યું છે. કહેતા કોઈ સંકોચ નહીં. કોંગ્રેસ પાર્ટી આદિવાસી વિરોધી પાર્ટી અને આ પાર્ટી આદિવાસીઓના મત લઈ આદિવાસીઓનું શોષણ કરવા. ચૂંટણી પહેલા રાજ્યમાં પ્રચાર પૂરજોશમાં. પ્રિયંકા ગાંધીએ ધરમપુરમાં સભા ગજવી. લોકસભાની ચૂંટણીમાં ભવ્ય જીત માટે કોંગ્રેસ પણ ઈડી ચૂંટણીનું જોર લગાવી રહી છે. ત્યારે કોંગ્રેસ કમિટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ ગુજરાતના મતદાતાઓને મનાવવા ચૂંટણીના રણમેદાને ઉતર્યા છે. વલસાડના ધરમપુરમાં જંગી સભાનું આયોજન કરાયું. કોંગ્રેસના ઉમેદવાર આનંદ પટેલના સમર્થનમાં સભાનું આયોજન કરાયું. જંગી સભાને સંબોધતા પ્રિયંકાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા. આ તરફ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ પ્રચાર મેદાને ઉતર્યા. બનાસકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીને જંગી બહુમતીથી જીતાડવા પ્રચાર પૂરજોશમાં છે. દિયોદરમાં જાડા ગામે જંગી જાહેર સભાનું સંબોધન આયોજન કરાયું હતું, જેમાં બનાસકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી સહિતના ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા. બનાસકાંઠાના ડીસામાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર રોડ શો યોજ્યો. ડીસાના હવાઈ પિલ્લરથી ડીસાના વિવિધ માર્ગો ઉપર રોડ શો કર્યો. ગેનીબેનના રોડ શોમાં મોટી સંખ્યામાં કોંગી કાર્યકર્તાઓ, લોકો અને કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા. નવસારીના લગ્ન પ્રસંગમાં જોવા મળ્યો રાજકીય માહોલ. વાસદા ટાઉનમાં લગ્ન પ્રસંગે પૂર્વ યોજાયેલા સંગીત કાર્યક્રમમાં ધવલ પટેલના ગીતો પર લોકો ઝૂમ્યા. એક જ ચાલે ધવલ પટેલ જ ચાલેના ગીતો પર લોકો ખૂબ નાચ્યા. ભૂલ મારી હતી જે બદલ મેં માફી પણ માંગી. રૂપાલાએ ફરી ક્ષત્રિય સમાજને અપીલ કરી. વિવાદના વંટોળ વચ્ચે પરસોત્તમ રૂપાલાએ ફરી જાહેરમાં માફી માંગી ક્ષત્રિયોને વિનંતી કરી. જાહેર મંચ પરથી રૂપાલાએ ફરી ક્ષત્રિય સમાજને વિનંતી કરતા કહ્યું કે મારી ભૂલ છે, પણ મોદી સાહેબ સામે આક્રોશ શા માટે. જસદણ વિછીયા વિધાનસભાના મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન કાર્યક્રમમાં પરસોત્તમ રૂપાલાએ જાહેરમાં ફરી એકવાર ક્ષત્રિય સમાજને વિવાદ પૂરો કરવા માટે અપીલ કરી હતી. સમાજની સામે જઈને પણ મેં માફી માંગી અને સમાજની વચ્ચે જઈને અને સમાજે મને એનો પ્રતિસાદ પણ આપ્યો. પણ મોદી સાહેબની સામે શા માટે? રૂપાલાએ એમ પણ કહ્યું કે ક્ષત્રિય સમાજે રાષ્ટ્ર ઘડતરમાં મહત્વનો ફાળો આપ્યો છે. ક્ષત્રિય સમાજની સમજદારી માટે વંદન કરું છું. મેં ક્ષત્રિય સમાજની સામે જઈને માફી માંગી લીધી છે. ક્ષત્રિય સમાજે મને પ્રતિસાદ પણ આપ્યો છે. તેથી ક્ષત્રિય સમાજના આગેવાનોને મારી વિનંતી છે, સમાજના આગેવાનોની સાથે સમજણનો નવો સેતુ બાંધવાનો પ્રયાસ કરીએ. પૂરજોશમાં પ્રચાર થઈ રહ્યો છે. એક ઉમેદવારે ગાડીમાં જ બનાવી દીધું હરતું ફરતું કાર્યાલય. ગુજરાતમાં 7મી મે ના રોજ લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજાશે. હાલ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો મતદારોને રીઝવવા માટે જમીન આકાશ એક કરી રહ્યા છે. આ દરમિયાન દાહોદ ભાજપના મહામંત્રીએ પોતાની કારને જ હરતું ફરતું કાર્યાલય બનાવી દીધું. નેતાએ પોતાના મોબાઈલ કાર્યાલયમાં પ્રચારની તમામ સામગ્રી રાખી છે. આ મોબાઈલ કાર્યાલયની વિશેષતા એ છે કે આમાં પ્રચારની સામગ્રી સહિત કમ્પ્યુટર, પ્રિન્ટર, બેનર, માઇક અને સ્પીકર વગેરે કારમાં જ ઉપલબ્ધ છે. આ હાઈટેક વેન લઈ અને પ્રચારમાં નીકળેલા વ્યક્તિ અંદર બેઠા બેઠા ઓફિસના તમામ કામકાજ પણ કરી શકે છે. ખેસ, ટોપી અને અન્ય સામગ્રી પણ ઉપલબ્ધ છે, જેથી અંતરિયાળ ગામોમાં જાય તો આ પ્રચાર સામગ્રીનું વિતરણ પણ એમાંથી થઈ શકે. સોશિયલ મીડિયાનું મેનેજમેન્ટ પણ કારમાંથી જ કરવામાં આવે છે.
ડાંગના અંતરિયાળ વિસ્તારમાં પાણીની પારાયણ, કંટાળેલા લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી. ડાંગના આહવા તાલુકાના નિર્ગુડમાળ ગામના લોકોએ પાણીની સમસ્યાને લઈ ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી. ગ્રામજનોની ફરિયાદ છે કે ગામમાં કુલ 14 જેટલા હેન્ડપંપ આવેલા છે, પરંતુ પાણીના સ્તર નીચા જતા હેન્ડપંપમાં પાણી આવતું નથી. તેમજ નલ સે જલ યોજના હેઠળ દરેક ઘરે નળ લગાડવામાં આવેલા છે, પરંતુ નળમાં પણ પાણી પહોંચતું નથી. ગામમાં પણ થોડું ઘણું પાણી રહે છે, પરંતુ તે પાણી પણ ગંદુ હોવાથી બિનઉપયોગી સાબિત થઈ રહ્યું છે. એક તરફ કાળઝાળ ઉનાળો છે ત્યારે પાણીની સમસ્યા સર્જાતા લોકો ત્રાહિમામ પુકારી ગયા છે. બગડી ગયેલા હેન્ડપંપોનું સમારકામ થાય તે હેતુથી ગામના આગેવાનોએ પાણી પુરવઠા વિભાગને એક મહિના પહેલા રજૂઆત કરી હતી, પરંતુ સમસ્યાનું હજુ સુધી નિરાકરણ ન થતા ગામના લોકો રોષે ભરાયા છે અને મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી દીધી. જો ટૂંક સમયમાં પાણીના પ્રશ્નોનું નિરાકરણ નહીં કરવામાં આવે તો ગ્રામજનો દ્વારા લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે. પીએમ મોદી પર ખેડૂતે સંભળાવી એવી અદભુત કવિતા કે સૌ કોઈ થયા મંત્રમુગ્ધ. પીએમ મોદીની લોકપ્રિયતા માત્ર દેશમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં જોવા મળે છે. પ્રધાનમંત્રીના ચાહકો અલગ અલગ રીતે પોતાની ભાવનાઓ પ્રગટ કરતા હોય છે, ત્યારે હવે થરાદના એક ખેડૂતનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે, જેમાં ખેડૂત પીએમ મોદી પર કવિતા સંભળાવતા નજરે પડ્યા. બનાસકાંઠાના થરાદમાં બારોડ સમાજના ખેડૂતોએ પીએમ મોદી માટે ગીત ગાયું, ગુજરાતનો આખા વિશ્વમાં ડંકો વગાડ્યો, બોલીને ફરે નહીં એ આપણા પ્રધાનમંત્રી. ખેડૂતે ગાયેલી કવિતાના આ શબ્દો હતા. ગુજરાત નો યા ગૌરવ ધારી આ કયા કામ તમામ બોલી નહી બીજો ન બોલે બોલે. ભાજપના સર્વ સમાજનું સંમેલનમાં આ ગીત ગાતા સભાના તમામ લોકોએ તાળીઓના ગડગડાટથી ઝીલ્યું. આ સંમેલનમાં ઠાકોર સમાજના 100 લોકોએ કમળ ધારણ કર્યું અને રાજપૂત સમાજના આગેવાને સર્વ સમાજને મોદીને મત આપવા અપીલ કરી. ખાસ વાત તો એ હતી કે બે દિવસ પહેલા જ કોંગ્રેસનું સંમેલન યોજાયું હતું અને હવે ભાજપના સંમેલનમાં ઠાકોર સમાજના આગેવાને કોંગ્રેસને આડે હાથ લીધી હતી. ચૂંટણી જાગૃતિ માટે અલગ અલગ પહેલ કરવામાં આવી રહી છે, ત્યારે ભરૂચમાં પણ પ્રેરણાસભર જાગૃતિ કાર્યક્રમ યોજાયો. મતદાન જાગૃતિ અન્વયે ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓનો પ્રેરણાસભર જાગૃતિ કાર્યક્રમ યોજાયો. ભરૂચમાં મતદાન જાગૃતિ અંતર્ગત થર્ડ જેન્ડર માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો. નાગરિકોની ભાગીદારીતા વધે અને મહત્તમ મતદાન થાય માટે ભરૂચ જિલ્લા વહીવટીતંત્રે પ્રયાસો હાથ ધર્યા. જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અને અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસાના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો. તમામ થર્ડ જેન્ડર્સે 100% મતદાન કરવાના શપથ લીધા. સાથે જ તેમણે કહ્યું કે તેઓ જિલ્લાભરમાં મતદાન જાગૃતિ માટે અન્ય નાગરિકોને પણ પ્રેરિત કરશે. કલેક્ટર તુષાર સુમેરાએ કિન્નર સમાજની પ્રેરણાસભર કામગીરીને બિરદાવી આ કાર્યક્રમ દરમિયાન તમામ વ્યક્તિઓએ 100% મતદાન કરવાના સંકલ્પ લીધા. આ તબક્કે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરે કિન્નર સમાજની પ્રેરણાસભર કામગીરીને બિરદાવી હતી. સામાન્ય મતદારોને મતના અધિકાર વિશે સમજાવી મતદાન જાગૃતિમાં યોગદાન આપી ભગીરથ કામ કર્યું છે. મતદાન વધુ થાય એ માટે ભજવાયા નાટકો, રાજપીપળામાં મતદાન જાગૃતિની પહેલ. નર્મદા જિલ્લામાં લોકસભા ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટેના તમામ પ્રયત્નો વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. નર્મદા જિલ્લામાં લોકસભા અને વિધાનસભામાં હંમેશા અવ્વલ રહ્યો છે, ત્યારે લોકસભા ચૂંટણી 2024માં પણ ફરી પોતાનો અવ્વલ નંબર જાળવી રાખે તે માટે મતદાન જાગૃતિ નાટકો શરૂ કરાયા. વધુને વધુ મતદાન થાય એ માટે આ વિસ્તારોમાં શેરીએ શેરીએ નાટકો ભજવવામાં આવી રહ્યા છે, જેમાં વધુમાં વધુ મતદાન કરો, મતદાનના દિવસે ફરવા ન જાઓ તેવા સૂત્રો સાથે રાજપીપળાના વિજય ચોક ખાતે મતદાન જાગૃતિનું નાટક યોજવામાં આવ્યું. આ મતદાન જાગૃતિનું નાટક જોવા માટે લોક ટોળા ઉમટ્યા હતા. મહત્વનું છે કે ગત વિધાનસભામાં નર્મદા જિલ્લાને મતદાનમાં ગુજરાતમાં બીજો નંબર આવ્યો હતો અને હવે 2024ની લોકસભામાં નર્મદા જિલ્લો મતદાનમાં પ્રથમ આવે એવા પ્રયાસ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. ભર ઉનાળે વરસાદની આગાહી, હવામાન વિભાગે કહ્યું કેટલાક વિસ્તારોમાં માવઠું ત્રાટકશે. કમોસમી વરસાદની આગાહી, રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું ત્રાટકશે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભીષણ ગરમી પડી રહી છે તો કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે. આ દરમિયાન હવામાન વિભાગે કહ્યું કે આગામી 24 કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાત કે જો હૈ કુછ હિસ્સે શામિલ છે, મુખ્ય તૌર પર સુરત, તાપી, નર્મદા, છોટા ઉદયપુર, દાહોદ, પંચમહેલ તથા મહીસાગર જો હૈ એ ડિસ્ટ્રિક્ટ્સ હૈ જિસમે અગલે 24 ઘંટોમાં છુટ્ટો બારિશ હોને કી સંભાવના હૈ.
મહત્વનું છે કે ગત 24 કલાકમાં આણંદ, દાહોદ, વડોદરા, નર્મદા, તાપીમાં સામાન્ય વરસાદ નોંધાયો હતો. નર્મદામાં 4 મિલીમીટર સુધીનો વરસાદ નોંધાયો હતો, જ્યારે રાજકોટમાં 40.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જોકે આગામી 24 કલાકમાં કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. એક જ અઠવાડિયામાં ડબલ એટેકનો ખતરો. 3 દિવસ બાદ ભારે ગરમી બાદ વરસાદની અંબાલાલે કરી આગાહી. અંબાલાલ પટેલની મોટી આગાહી. આગામી 3 દિવસ ભીષણ ગરમીનો રાઉન્ડ. મે મહિનાની શરૂઆતમાં આંધી સાથે વરસાદ. એપ્રિલ મહિનાના અંતમાં લોકો ભીષણ ગરમીનો સામનો કરી રહ્યા છે અને આગામી 3 દિવસ કાળઝાળ ગરમીથી લોકોને રાહત મળવાની નથી. રાજ્યમાં આવતીકાલથી 3 દિવસ સુધી ગરમીનો વધુ એક રાઉન્ડ શરૂ થવાની અંબાલાલે આગાહી કરી છે. જો કે જેવી ગરમીનો રાઉન્ડ પૂરો થાય તરત જ વરસાદ માટે તૈયાર રહેવું પડશે. અંબાલાલે કહ્યું કે મે મહિનાની શરૂઆતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. આ વખતે ભારે આંધી ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. અંબાલાલે મે મહિનાની તારીખો સાથે આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 31 આસપાસ પ્રી મોન્સૂન એક્ટિવિટી વધવાની શક્યતા છે. તારીખ 28 ને 29 ને 30 એપ્રિલમાં ગરમી વધવાની શક્યતા છે. મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતા ભાગ 42-43 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા છે. ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો તેમજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે. હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી આંધી વંટોળ સાથે થવાની શક્યતા રહે છે અને ગાજવીજ સાથે જવાની શક્યતા રહે છે. અંબાલાલે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર